ફ્રેન્ડ્સ, તો હવે આ સેશનમાં આપણને તમારી જે બ્લેક બુક નામની બુક છે, બ્લેક બુક, એમાંથી આપણને પેસેજ પૂછવામાં આવશે. એ વાંચીને તમને ઓપ્શન આપેલા છે, એમાંથી યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ ઓપ્શન. તો મિત્રો, અહીંયા તમને પ્રેક્ટિસ માટે જે ફકરા કરવામાં તમે કરજો, આપણે એ પ્રમાણે આગળ વધીએ છીએ. તો મેં પહેલો ફકરો તમને આપેલો છે મિત્રો, જે બ્લેક બુકમાંથી યાદ રાખજો. ટેક્સ્ટ બુક આખી વસ્તુ જુદી છે, આ બ્લેક બુક તમે જાણો છો મિત્રો, રાઈટ? તો આની અંદરથી આપણને જે ક્વેશ્ચન પૂછવામાં આવશે એ 15 થી લગભગ 24 સુધીના પ્રશ્નોમાં 2-3 ફકરા આપણને પૂછે, અને એ વાંચીને તમારે જવાબ લખવાનો મિત્રો. તો આપણે પહેલો પેરેગ્રાફ વાંચીએ. ક્વેશ્ચન તમને આ રીતે પૂછેલો હશે કે રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ બાય સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ. તો આ ફકરો વાંચીને આપણે જવાબ સાચો સુધી લખવાનો છે મિત્રો. ધ ફીવર ક્વિકલી ઇન્ક્રીઝ. તમે મારી જોડે મિત્રો વાંચજો, હું સમજાવું છું, તમે સમજો, અને આમાં આપણા માર્ક એક પણ ના કપાવા છે. ધ ફીવર ક્વિકલી ઇન્ક્રીઝ, ઝડપથી તાવ વધી ગયો. વિશાંબર બ્રોટ ઇન એ ડોક્ટર. વિશાંબર ડોક્ટરને લઈને આવ્યો. ફટિક ઓપન્ડ હિઝ આઈઝ. ફટિકે પોતાની આંખો ખોલી. હી લુક્ડ અપ એટ ધ સીલિંગ એન્ડ સેડ, એને છત સામે જોયું અને કહ્યું, અંકલ, હેવન ધ હોલીડેઝ કમ યેટ? શું અંકલ હજી સુધી રજાઓ નથી આવી? વિશાંબર વાઇપ ધ ટીયર્સ ફ્રોમ હિઝ આઈઝ. વિશાંબરે પોતાની આંખોમાં આવેલા આંસુ લૂછી નાખ્યા. હી ટુક ફટિક્સ થીન બર્નિંગ હેન્ડ્સ ઇન હિઝ ઓન. એને ફટિકના જે સરક બહુ તાવ હતો ને, તેના હાથ બહુ તપી ગયેલા, એ પોતાના હાથમાં લીધા. હી સેટ બાય હિઝ સાઈડ એન્ડ હોલ નાઇટ. આખી રાત વિશાંબર ફટિકની જોડે બેઠો. મધર, ડોન્ટ બીટ મી લાઈક ધેટ, ધ બોય કેપ મર્ટરિંગ. આજે છોકરો છે, કહો બબડાટ કરતો હતો કે મમ્મી તું મને મારીશ નહીં એ રીતે. મધર, આઈ એમ ટેલિંગ ધ ટ્રુથ. મમ્મી, હું સાચું બોલો છો. ધ નેક્સ્ટ ડે ફોર એ શોર્ટ ટાઈમ ફટિક બીકેમ અનકોન્શિયસ. બીજા દિવસે થોડા સમય માટે ફટિક બેભાન થઈ ગયો, બેહોશ થઈ ગયો. હિઝ આઈઝ વોન્ડર્ડ રાઉન્ડ ધ રૂમ ટુ સર્ચ સમબડી, કોઈને શોધવા માટે. અને એની આંખો ચારે બાજુ રૂમમાં ફરવા લાગી, જોવા લાગી. વિશાંબર રીડ ધ બોયઝ થોટ્સ. વિશાંબરને ખબર પડી ગઈ આ છોકરો શું વિચારી રહ્યો છે. હી બેન્ડ ડાઉન હિઝ હેડ એન્ડ વિસ્પર્ડ. વિશાંબરે પોતાનું માથું નીચે નમાવ્યું અને એને બબડાટ કર્યો, ફટિક, આઈ હેવ સેન્ટ ફોર યોર મોમ, આઈ હેવ સેન્ટ ફોર યોર મધર. મેં તારી મમ્મીને બોલાવેલી છે. ધ ડે પાસ્ડ ઓન. આખો દિવસ નીકળી ગયો. એકોર્ડિંગ ટુ ધ ડોક્ટર, ધ બોયઝ કન્ડિશન વોઝ ક્રિટિકલ. ડોક્ટરના મત મુજબ છોકરાની પરિસ્થિતિ બહુ જ કટોકટી વાળી હતી, તકલીફમાં હતો છોકરો. લેટ ઇન ધ ઇવનિંગ, સાંજે, ફટિક્સ મધર ઇઝ રશ્ડ ઇન ટુ ધ રૂમ. મોડી સાંજે ફટિકની મમ્મી એકદમ રૂમમાં ધસી આવી. શી ફ્લંગ હર સેલ્ફ ઇન ફટિક્સ બેડ. એણે પોતાની જાતને એકદમ એની પથારીમાં, જ્યાં ફટિક હતો ને, ત્યાં પડી ગઈ અને ક્રાઈડ, રડવા લાગી. ફટિક, માય ડાર્લિંગ, માય ડાર્લિંગ. એના દીકરો હોય છે એનો, એને સખત તાવ આવેલો છે મિત્રો, તમે જાણો છો. અને ફટિક સેન્ડ સ્ટોપ બીટિંગ અપ એન્ડ ડાઉન. અને ફટિકના હાથ છે ને બિલકુલ બીટઅપ કરવાના બંધ થઈ ગયા. વેરી સ્લોલી હિઝ આઈઝ ઓપન. ધીમે ધીમે એને પોતાની આંખો, એની આંખો ખુલી. હી કુડ નો લોંગર સી ધ પીપલ રાઉન્ડ હિઝ બેડ. એને પોતાની આજુબાજુ કોઈ માણસો દેખાય નહીં, જોઈ શક્યો નહીં. શા માટે ના જોઈ શક્યો તમે મિત્રો સમજી શકો? ધીસ વેરી ઇન્ટરેસ્ટિંગ લેસન. એટ લાસ્ટ હી મર્મર્ડ, છેલ્લે શું બોલે છે, બબડાટ કરે છે કે મધર, ધ હોલીડેઝ હેવ કમ. મમ્મી, હવે મારા માટે રજાઓ આવી ગઈ છે. તો મિત્રો, આ બહુ સિમ્પલ બ્લેક બકમાંથી આપણે લીધેલું છે પેરેગ્રાફ, અને એના ક્વેશ્ચન તમને આપેલા છે. મેં તમને આખો પેસેજ સમજાવ્યો, પેરેગ્રાફ. હવે એ વાંચીને આપણે લખવાના જવાબ. તો આમાં પણ એક પણ માર્ક કમાવો આપણે કપાવવાના હજી પીધો.
તો ફોર હાઉ લોંગ ડીડ બિશામ્બર સીટ બાય ફટિક સાઈડ, કેટલો સમય સુધી બિશામ્બર ફટિકની બાજુમાં બેઠો? ચાર ઓપ્શન આપેલા છે, આખી રાત, આખો દિવસ, ફોર ફોર અવર્સ ચાર કલાક, અને ફોર થ્રી અવર્સ, એવા આપણને ઓપ્શન આપેલા છે, રાઈટ? તો મિત્રો આપણે આ વાંચ્યું, એમાં ચોખ્ખું લખેલું છે કે બિશામ્બર સેટ બાય હી સાઈડ હોલ નાઇટ, એ સેકન્ડ લાઈનમાં તમને આપેલું છે. સોરી, તમે સેકન્ડ પેરેગ્રાફમાં સેકન્ડ લાઈનમાં જવાબ છે. તો બિશામ્બર ફટિકની બાજુમાં આખી રાત બેઠો હતો, એ ઇઝ ધ કરેક્ટ આન્સર, ધ હોલ નાઇટ. એ પછી સેકન્ડ ક્વેશ્ચન છે, હુ એરાઈવડ લેટ ઇન ધ ઇવનિંગ, મોડી સાંજે કોણ આવી પહોંચ્યું? તો એક છે ફટિકની મમ્મી, બીજો છે પોલીસવાન, ત્રીજો છે એમ્બ્યુલન્સ, અને ચોથો છે ડોક્ટર. તો મોડી સાંજે મિત્રો કોણ આવ્યું? ફટિકની મમ્મી. આપણે આ પાઠમાં બહુ ક્લિયર લખેલું છે કે લેટ ઇન ધ ઇવનિંગ ફટિક્સ મધર, છેલ્લા પેરેગ્રાફમાં તમે જુઓ મિત્રો, લેટ ઇન ધ ઇવનિંગ ફટિક્સ મધર રશ્ડ ઇન ટુ ધ રૂમ. તો આપણો જવાબ શું આવશે? ફટિક્સ મધર, એ ઇઝ ધ કરેક્ટ આન્સર. એ પછી ત્રીજો તમને ક્વેશ્ચન આપેલો છે કે વોટ વેર લાસ્ટ વર્ડ્સ ઓફ ફટિક, ફટિકના છેલ્લા શબ્દો શું હતા? એક ઓપ્શન આપે છે મધર, હોલીડેઝ હેવ કમ, પ્લીઝ ફરગીવ મી, મને માફ કર. ત્રીજો છે મધર, ડોન્ટ બીટ મી, મને મારીશ નહીં. અને ચોથો છે મધર, આઈ એમ ટેલિંગ ધ ટ્રુથ, મમ્મી હું સાચું બોલું છું, સાચું કહું છું. તો ફટિકના છેલ્લા શબ્દો શું હતા? આપણે પાઠ વાંચ્યો એ પ્રમાણે, આખો પેસેજ વાંચ્યો, તો એ ધ કરેક્ટ આન્સર, મધર, હોલીડેઝ હેવ કમ. એ પછી ક્વેશ્ચન નંબર ફોર છે મિત્રો, વોટ ડીડ ફટિક્સ અંકલ ડુ વેન ફટિક્સ ફીવર ઇન્ક્રીઝ. તો ફટિકના અંકલે જ્યારે ફટિકનો તાવ એકદમ વધી ગયો ત્યારે શું કર્યું? ચાર ઓપ્શન આપેલા છે, ડોક્ટરને લઈને આવ્યા, બ્રોટ ઇન એ ડોક્ટર. સેકન્ડ છે ફટિકને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, ટુક ફટિક ટુ એ નિયરબાય હોસ્પિટલ. ત્રીજો ઓપ્શન છે કોલ્ડ એન એમ્બ્યુલન્સ, એમ્બ્યુલન્સ બોલાવી. અને ચોથો ઓપ્શન છે ઇન્ફોર્મડ હિઝ સિસ્ટર ઇન ધ વિલેજ, એની બેનને ગામડા એને ઇન્ફોર્મ કર્યું, જણાવ્યું. તો આપણે મિત્રો વાંચેલું છે, આમાં આ જ વસ્તુ આવી જાય છે કે જ્યારે ફટિકને બહુ તાવ આવ્યો ત્યારે એના અંકલ છે ને બ્રોટ ઇન એ ડોક્ટર, ડોક્ટરને લઈને આવ્યા. તો એ ઇઝ ધ કરેક્ટ આન્સર મિત્રો. તમે મારી સાથે સાથે વિચારજો, બી વિથ મી, ટ્રાય ટુ કન્સન્ટ્રેટ, ટ્રાય ટુ એબ્સોર્બ યોર માઇન્ડ, ટ્રાય ટુ ટેક ધ એડવાન્ટેજ. આમાં એક પણ માર્ક આપણો લૂઝ કરવાનો નથી મિત્રો. એ પછી છે વોટ ડીડ બિશામ્બર વિસ્પર, બિશામ્બરે શું બબડાટ કર્યું, શું કીધું એને? ચાર ઓપ્શન આપેલા છે મિત્રો, આઈ હેવ સેન્ટ ફોર યોર મમ્મી, મેં તારી મમ્મીને બોલાવેલી છે. બીજો ઓપ્શન છે ડિયર ફટિક, ડોન્ટ વરી, યુ વિલ બી ઓલ રાઈટ, ફટિક તું ચિંતા ના કરીશ, તને સારું થઈ જશે. ત્રીજો ઓપ્શન છે વી વિલ મેનેજ ટુ ટેક યુ ટુ નિયર બાય હોસ્પિટલ, અમે તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવા માટેની વ્યવસ્થા કરીશું. અને ચોથો ઓપ્શન આપે છે મે ગોડ બ્લેસ યુ ફોર અર્લી રિકવરી, ભગવાન જલ્દીથી તને સાજો કરે એના માટે હું પ્રાર્થના કરું છું. મે ગોડ બ્લેસ યુ, પ્રભુ તને જલ્દી સાજો કરી દે. તો મિત્રો વોટ ડીડ બિશામ્બર વિસ્પર, તો આપણે લખેલું છે પેસેજમાં બહુ ક્લિયરલી આપેલું છે, તો એ ઇઝ ધ કરેક્ટ આન્સર, આઈ હેવ સેન્ટ ફોર યોર મધર, મેં તારી મમ્મીને બોલાવેલી છે, એ ઇઝ ધ કરેક્ટ આન્સર મિત્રો. તો આપણે આની અંદરથી પાંચ પ્રશ્નો આપણે ડિસ્કસ કર્યા અને એ પ્રમાણે આપણે આગળ વધ્યા. હવે હું તમને જે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન આપું છું મિત્રો, સેકન્ડ નંબરનો પેસેજ બ્લેકબકમાંથી જ છે આપણે મિત્રો. તો ધ ફંક્શન ઓફ ડ્રોન્સ ઇઝ ટુ ફર્ટિલાઇઝ ધ ક્વીન, ડ્રોનનું શું કામ છે? કે ક્વીનને ફર્ટિલાઇઝ કરી. એ ડ્રોન કેન નોટ ગેટ ફૂડ ફોર હિમસેલ્ફ, ડ્રોન પોતે પોતાની જાતે ખોરાક નથી મેળવી શકતો, ઇટ ઇઝ કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ ઓન ધ વર્કર બીઝ. તો ડ્રોન કોની પર આધાર રાખે છે મિત્રો? જે વર્કર બીઝ હોય છે એની પર આધાર રાખે છે. એન્ડ ધ ડ્રોન હેઝ નો બાસ્કેટ્સ ઓન ઇટ લેગ્સ ટુ કલેક્ટ પોલન, એન્ડ ઇટ્સ માઉથ હેઝ નો પાર્ટ ટુ સક નેક્ટર. તો એના પગ ઉપર બાસ્કેટ નથી હોતી ડ્રોનની પોલન કલેક્ટ કરવા માટે, અને એના માઉથ, એનું જે મૂડું હોય ને એમાં એવા કોઈ ભાગ નથી કે જેથી કરીને અમૃત ચૂસી શકે, ખાઈ શકે, પી શકે. ડ્રોન્સ ડો નોટ વર્ક એટ ઓલ, એ લોકો બિલકુલ કામ નથી કરતા, ધે જસ્ટ પ્લે અરાઉન્ડ
એ ચારે બાજુ ખાલી રમતા જ હોય છે. ધી જસ્ટ પ્લે અરાઉન્ડ, ફ્લાય આઉટ ઇન ધ મિડલ ઓફ ધ ડે, આખો દિવસ ઉડ ઉડ કરે, ચેઝિંગ ધ યંગ ક્વીન એન્ડ મીટિંગ વિથ હર ઇન ફ્લાઇટ. અને જે યંગ ક્વીન હોય એને એનો પીછો કરતા હોય છે અને ઉડાનમાં એમની સાથે રહેતા હોય છે. હવે સેકન્ડ પેરેગ્રાફમાં છે મિત્રો, કે વર્કર બી સ્પેન્ડ દેર હોલ શોર્ટ લાઈફ ઇન ટાયરલેસ લેબર. જે કામ કરનારી માખીઓ છે એ એમના ટૂંકા જીવન કઈ રીતે પસાર કરે છે? ટાયરલેસ લેબર, ખૂબ જ મજૂરી મહેનત કરીને. દે હેવ નો ચાઇલ્ડહુડ, એ લોકોને કોઈ બાળપણ જેવું છે જ નહીં. ફ્રોમ ધ થર્ડ ડે ઓફ ધર લાઈફ, એમના જીવનના ત્રીજા દિવસથી, દે હેવ ટુ ક્લીન ધ વોલ્સ એન્ડ ફ્લોર્સ આફ્ટર ધ યંગ બીસ ગો આઉટ. તો જેવી નાની નાની માખીઓ બહાર જાય તો વર્ક બીઝે શું કરવાનું છે? દિવાલો સાફ કરવાની હોય છે, ફ્લોર સાફ કરવાના હોય છે. અને ફ્રોમ ધ ફોર્થ ડે, ચોથા દિવસથી, દે બીકમ હાઉસ બીઝ, એ ઘરની માખીઓનું એમને ટાઇટલ આપવામાં આવે છે. એન્ડ દે ફીડ અધર બીઝ વિથ હની એન્ડ પોલન, અને બીજી માખીઓને મધ અને પોલન ખવડાવે છે. એ પછી ફ્રોમ ધ સેવન્થ ડે, સાતમા દિવસથી, વર્કર બીઝ દે સ્ટાર્ટ પ્રોડ્યુસિંગ રોયલ જેલી. સાતમા દિવસથી વર્કર બીજ જેલી, રોયલ જેલી બનાવવાનું ચાલુ કરે છે. ફ્રોમ 12th ટુ 18th ડેઝ, 12-18 દિવસ સુધી, દે ડેવલપ ગ્લેન્ડ્સ એન્ડ વર્ક ઓન ધ બિલ્ડિંગ અપ ઓફ ધ હનીકોમ્બ. ફ્રોમ 15th ટુ 18th ડેઝ, દે બીકમ ફિલ્ડ બીઝ. તો એ લોકો હનીકોમ્બમાં જે મધપૂડું હોય ને એને બનાવવાનું કામ કરે છે. અને 15-18 દિવસથી એ લોકો ફિલ્ડ બી, ફિલ્ડમાં ફરનારી માખીઓ થઈ જાય છે. નાઉ ધી ફ્લાય ટુ એક્સપ્લોર, હવે એ લોકો શોધવા માટે ઉડે છે. એન્ડ કલેક્ટ નેક્ટર એન્ડ પોલન, અને અમૃત અને પોલન કલેક્ટ કરે છે. એ પછી ધી કલેક્ટ લાર્જ ક્વોન્ટિટીઝ ઓફ પોલન, એ લોકો પુષ્કળ પ્રમાણમાં પોલન કલેક્ટ કરે છે. એને ભીનું કરે છે, મેક ઇટ વેટ વિથ સલીવા, પોતાના થૂંક વડે મિક્સ નેક્ટર ઇન ટુ ઇટ, અને એમાં એ લોકો અમૃત મિક્સ કરે છે. દેન દે પ્લેસ ઇટ ઇન સ્પેશિયલ હોલોઝ ઓર બાસ્કેટ ઇન ધર હિન્ડ લેગ્સ. એ પછી વર્કર બીજ પોતાના પાછલા પગમાં જે બાસ્કેટ હોય ને એની, અથવા સ્પેશિયલ જે પોલણ હોય એની અંદર મૂકે છે એને. અને ટુ બાસ્કેટ્સ કન્ટેન અરાઉન્ડ 4 લેગ ગ્રેઇન્સ ઓફ પોલન ઇન ધોઝ બાસ્કેટ, હે ને, ઓર હની સ્ટમક્સ એક્સેસ વોટર ઇઝ એબ્સોર્બ. તો જે છેલ્લા બે બાસ્કેટ આવેલી હોય છે, 4 લેગ ગ્રેઇન્સ, જેમાં અનાજ બધું પોલનમાં હોય, અને ઇન ધોઝ બાસ્કેટ ઓફ હની સ્ટમક, એ લોકોના પેટમાં, અને એક્સેસ જે વધારાનું પાણી હોય એ બી એબ્સોર્બ કરવામાં આવે છે. થોડું ઇન્ટરેસ્ટિંગ, થોડો ડિફિકલ્ટ છે આ લેસન મિત્રો. આપણે ફરી એનું જરૂર પડે ડિસ્કસ કરીશું. હવે મેં મિત્રો તમને ઓપ્શન આપે છે, વાય આર ડ્રોન્સ કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ. અને મિત્રો તમને એક વસ્તુ કહું કે સેકન્ડ નંબરમાં ઓપ્શન છે, દે ડુ નોટ હેવ બાસ્કેટ ઓન ધેર લેગ્સ ટુ કલેક્ટ પોલન. ડ્રોન્સ કમ્પ્લીટલી કેમ બીજા પર આધારિત છે, ડિપેન્ડન્ટ? તો એ લોકોને પોતાના પગમાં પોલન કલેક્ટ કરવા માટે બાસ્કેટ હોતી નથી. સેકન્ડ ઓપ્શન છે, દે ડુ નોટ હેવ ગ્લેન્ડ્સ, એ લોકોને ગ્લેન્ડ નથી હોતી. ત્રીજામાં છે, દે ફર્ટિલાઇઝ ધ ક્વીન, એ ક્વીનને ફર્ટિલાઇઝ કરે છે. અને ચોથામાં, દે ડુ નોટ વર્ક એટ ઓલ એન્ડ દે જસ્ટ પ્લે અરાઉન્ડ, એ લોકો બિલકુલ કામ નથી કરતી, ચારે બાજુ રમ રમ કરે. તો મિત્રો આની અંદર પહેલો જે ક્વેશ્ચન છે એમાં ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર, દે ડુ નોટ હેવ બાસ્કેટ્સ ઓન ધ લેગ્સ ટુ કલેક્ટ પોલન. એ પછીનો ક્વેશ્ચન છે મિત્રો, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ડ્રોન્સ, ડ્રોનનું કામ શું છે? તો એ ઓપ્શન આપે છે, ટુ ફર્ટિલાઇઝ ધ ક્વીન, ટુ પ્લે અરાઉન્ડ, ટુ ગેટ ફૂડ ફોર ધેમસેલ્ફ, અને ટુ ક્લીન ધ વોલ્સ એન્ડ ફ્લોર્સ. તો મિત્રો આપણે આખો પેસેજ વાંચ્યો એ પ્રમાણે ડ્રોનનું કામ શું છે, તો એનું કામ છે ટુ ફર્ટિલાઇઝ ધ ક્વીન. એ ઇઝ ધ કરેક્ટ આન્સર મિત્રો, એ તમે મારી સાથે સાથે નોટ કરી રાખો. થર્ડમાં આપણે લખ્યું છે, ફ્રોમ વિચ ડે ધ વર્કર બીઝ બીકમ હાઉસ બીઝ, કયા દિવસથી વર્કર બીઝ ઘરની માખી થઈ જાય છે અને બીજી માખીઓને, એન્ડ ફીડ અધર બીઝ વિથ હની એન્ડ પોલન, બીજી માખીઓને હની મધ વડે અને પોલન વડે ખવડાવે છે. તો ચાર ઓપ્શન છે, ચોથા દિવસથી, ફ્રોમ ધ ફોર્થ ડે,
પાંચમા દિવસથી બારમા દિવસથી અને સાતમા દિવસથી મિત્રો આ ચાર ઓપ્શનમાંથી મિત્રો આપણે પેસેજ વાંચ્યો એ પ્રમાણે ધ વર્કર બીઝ બીકમ હાઉસ બીઝ એન્ડ ફીડ અધર બીઝ વિથ હની એન્ડ પોલન ફ્રોમ ધ ફોર્થ ડે તો ફ્રોમ ધ ફોર્થ ડે એ ઇઝ ધ કરેક્ટ આન્સર એ મિત્રો યાદ રાખજો એ પછીનો પ્રશ્ન છે મિત્રો હાઉ ડુ ધ વર્કર બીઝ સ્પેન્ડ દેર હોલ શોર્ટ લાઈફ વર્કર બીઝ પોતાનું આખું જીવન ટૂંકું જીવન છે એ શેમાં પસાર કરે કેવી રીતે તો ચાર ઓપ્શન મિત્રો આપેલા તમને થાક્યા વગરની મજૂરી પુષ્કર મજૂરી કરીને ઇન ટાયરલેસ લેબર સેકન્ડ આપે છે ઇન કલેક્ટિંગ નેક્ટાર અમૃત ભેગું કરવામાં ત્રીજું છે ઇન ક્લીનિંગ વોલ્સ એન્ડ ફ્લોર્સ જે દિવાલો અને ફ્લોર્સ છે એને સાફ કરવામાં અને ચોથો ઓપ્શન છે ઇન પ્લેઇંગ એન્ડ સ્લીપિંગ ઓલ ધ ટાઈમ આખો દિવસ રમવું આખો દિવસ સુઈ જવું તો મિત્રો આપણે પેસેજ વાંચ્યો કે ધ વર્કર બીઝ પોતાનું જે ટૂંકું જીવન હોય છે એ ટાયરલેસ લેબરમાં પસાર કરે છે મિત્રો એ ખાસ યાદ રાખજો તો ટાયરલેસ લેબર ક્યાં લખેલું છે એમાં તો એ ઇઝ ધ કરેક્ટ આન્સર એ યાદ રાખજો ચોથામાં એ ઇઝ ધ કરેક્ટ આન્સર એ પછીનો ક્વેશ્ચન છે મિત્રો વોટ ડુ ધ વર્કર બીઝ સ્ટાર્ટ પ્રોડ્યુસિંગ ફ્રોમ ધ સેવન્થ ડે વર્કર બીઝ જે છે એ સાતમા દિવસથી શું પ્રોડ્યુસ કરવાનું શરૂ કરે મિત્રો એવો આપણે પેલા પ્રશ્ન સમજી ગયા હવે તમને મેં ચાર ઓપ્શન આપેલા છે કે રોયલ જેલી બીજો ઓપ્શન છે હની એન્ડ પોલન ત્રીજો છે સલીવા અને ચોથો છે બાસ્કેટ્સ ઓર હની સ્ટમક્સ ચાર ઓપ્શન છે મિત્રો રાઈટ તો એ સાતમા દિવસથી વર્કર બીઝ આ પેસેજ પ્રમાણે રોયલ જેલી પ્રોડ્યુસ કરવાનો મિત્રો શરૂ કરે છે એ ખાસ તમે મારી નોટ કરી લો અને એ આપણે કરેક્ટ આન્સર આપેલો છે એમાં તો એ ઇઝ ધ કરેક્ટ આન્સર મિત્રો એ ખાસ તમે યાદ રાખજો હવે મિત્રો આપણી એક્ઝામમાં આપણે હજી ખૂબ મહેનત કરવી છે એટલા માટે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જઈ રહ્યા છીએ આપણું 100-100માનું આખું પેપર પાર્ટ એ પાર્ટ બી અમારું કરવાની ગણતરી મિત્રો તો ટ્રાય ટુ ટેક ધ મેક્સિમમ એડવાન્ટેજ મિત્રો હવે હું તમને જે ત્રીજા નંબરનો પેસેજ આપું છું રાઈટ એ પેસેજમાં મિત્રો તમને એક રિક્વેસ્ટ કરું કે તમે આખો પેસેજ વાંચજો તમારી જાતે વાંચવાનો પ્રયત્ન કરો જાતે સમજવાનો પ્રયત્ન કરો અને મેં જે તમને અહીંયા ઓપ્શન આપેલા છે ટોટલ અમને 5 ક્વેશ્ચન તમને આપેલા છે વિથ ઓપ્શન્સ આપેલા છે બરોબર મિત્રો તો આ 5 પ્રશ્નોના સાચા જવાબ તમારે જાતે સેલ્ફ પ્રેક્ટિસ એટ યોર હોમ તમારે કરવાના જ મિત્રો તો આર યુ રેડી ફ્રેન્ડ્સ ડુ યુ એન્જોય તો આપણે કરવાની હવે છેલ્લે ફિનિશિંગ ટચમાં પુષ્કળ મહેનત કરવાની છે બધા વિષયમાં મહેનત કરવાની પણ ઇંગ્લિશમાં આ વખતે બોર્ડની પેપર સ્ટાઇલ એવી છે મિત્રો કે તમે 100માંથી 100 માર્ક મેળવી શકો ધ પીપલ હેવ સિમ્પ્લિફાઈડ મોડિફાઈડ ધ પેપર સ્ટાઇલ મિત્રો તો અત્યારે આપણે પાર્ટ એમાં આગળ વધી રહ્યા છીએ મિત્રો અને આ જે ત્રીજા નંબરનો પેરેગ્રાફ છે મિત્રો એમાં તમે ઓપ્શન જે આપેલા છે એ પ્રમાણે તમારે જવાબ લખવાના છે અને જાતે પ્રયત્ન તમે કરો એ ખાસ રિક્વેસ્ટ કરું છું તો તમે આખો પેરેગ્રાફ નોટ ડાઉન કરજો ઘરે વાંચીને જવાબ લખજો મિત્રો બેસ્ટ ઓફ લક ફ્રેન્ડ